नमस्ते विद्यार्थी मित्रों, आगळना विडियोमां आपणे पुष्पना जुदा जुदा भागो विषे चर्चा करी। मुख्यत्वे बे प्रकारना भागो छे, सहायक चक्रो अने आवश्यक चक्रो एटले के प्रजनन चक्रो। सहायक चक्रोनी आपणे वात करी तो वज्र चक्र अने दल चक्रनी वात करी, अने आवश्यक चक्रो एटले के प्रजनन चक्रोमां आपणे जोयुं श्रीकेसर चक्र, एमना प्रकार पुंकेसर चक्र अने एमना प्रकार। आई होप के तमने खबर पड़ी हशे। आ खूब ज महत्वनुं छे, तमने 12मा धोरणमां खूब ज काम लागशे, एटले व्यवस्थित समझी लेजो। हवे आपणे बीजो एक नवो महत्वनो टॉपिक भणीशुं, जेनुं नाम छे कलिकांतर विन्यास। कलिकांतर विन्यास एटले शुं? तो पहेला ज मैं तमने समझावेलुं छे कि विन्यास एटले शुं, तो कि गोठवणी। वे कलिकांतर विन्यास एटले शुं? तो कि पुष्पीय चक्रमां पुष्पनी कलिका अवस्थामां अन्य एकमोनी सापेक्षे वज्रचक्र अने दलपत्रोनी गोठवणीना प्रकारने कलिकांतर विन्यास कहे छे। एटले शुं? तो कि आपणे पुष्पना भागो जोया, पुष्प विषे जोयुं, पुष्पना प्रकार जोया। हवे ए पुष्पमां दलपत्रो अने वज्रपत्रोनी गोठवणीने शुं कहेवामां आवे छे? कलिकांतर विन्यास। कलिकांतर विन्यास मुख्यत्वे 5 प्रकारना छे। केवी रीते एने तमे याद राखशो ए आपणे जोईए। बराबर, कलिकांतर विन्यास जेना कितना प्रकार छे? 5। एमां पहेलो धारास्पर्शी, व्यावृत, आच्छादित, क्विन कुंशियल, अने पतंग्याकार अथवा तो पिच फलकीय। हवे आपणे वन बाय वन एने जोईशुं। तो पहेलामां पहेलुं जोईशुं धारास्पर्शी। धारास्पर्शीમાં આપણે એકદમ સરળતાથી એને ડ્રો કરવાનું છે કે એમની જે ધાર છે। ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ એટલે શું? તો કે જ્યારે પુષ્પીય ચક્રમાં વજ્રપત્ર અને દલપત્ર એકબીજાને આચ્છાદિત થયા વગર એકબીજાની ધારે અડકેલા હોય એમને। ધારો કે આપણે આ રીતે ડ્રો કરીએ, 5 પુષ્પીય પત્રો લેવાના છે। તો આ તમે જોઈ શકો છો એકબીજાને ધાર અડકતી નથી, બરાબર, સોરી, એકબીજાને ધાર અડકે એ રીતે આપણે ડ્રો કરવાનું છે। આવી રીતે તમને આકૃતિમાં પણ આપેલું છે, જેના ઉદાહરણમાં તમે કહી શકો આંકડો, બરાબર। આ દોરવામાં ખાસ ધ્યાન રાખજો। ત્યાર પછી બીજો પ્રકાર વ્યાવૃત। વ્યાવૃતને કઈ રીતે ડ્રો કરવાનો છે? થોડી એની અંદર સાવધાની રાખવાની છે। આવી રીતે ડ્રો કરવાનું છે, બરાબર। એક કિનારી બહારની બાજુ, બીજી કિનારી અંદરની બાજુ, એક કિનારી બહારની બાજુ, બીજી અંદરની બાજુ, એક બહારની બાજુ, બીજી અંદરની બાજુ, એક બહારની બાજુ, બીજી અંદરની બાજુ, એક બહારની બાજુ, બીજી અંદરની બાજુ, થયું ટ્વિસ્ટેડ જેને કહેવાય, બરાબર। તો જો વજ્રપત્ર અને દલપત્રોના એકમોની એક જ ધાર જે બીજા દ્વારા આચ્છાદિત થતી હોય એમને કહેવાય વ્યાવૃત, જાસૂદ, અને ભીંડામાં આવો કલિકાંતર વિન્યાસ જોવા મળે છે, રાઈટ। ત્યાર પછી આવશે ત્રીજા નંબરનો આચ્છાદિત કલિકાંતર વિન્યાસ।
आच्छादित कलिकांतर विन्यासनी अंदर जयरे तमे पांच एकमों दौरो त्यारे एमांथी आ एक अने आजे एक छे ए आजे एक छे अंदरनी बाजू अने आ एक छे बहारनी बाजू तो आवी रीते थशे। बराबर આવી રીતે એકદમ શાંતિથી ડ્રો કરવાનું છે। એટલે તમે જુઓ એક આ અંદરની બાજુ છે બંને કિનારીઓ અને એક આ બંને કિનારીઓ બહારની બાજુ છે, તો એવી રીતે તમારે એને યાદ રાખવાનું છે જેમના ઉદાહરણમાં। એટલે કે આચ્છાદિત એટલે શું? જો વજ્રપત્ર અને દળપત્રની બંને ધારો એકબીજાથી આચ્છાદિત હોય પરંતુ કોઈ એક ચોક્કસ દિશાએથી નહીં, આવા કલિકાંતર વિન્યાસને આચ્છાદિત કલિકાંતર વિન્યાસ કહે છે। ધારો કે કેશિયા એટલે કે ગલતોરો, ત્યાર પછી ગુલમહોર, એમાં આચ્છાદિત કલિકાંતર વિન્યાસ જોવા મળે છે। ત્યાર પછી આપણે ચોથા પ્રકારના કલિકાંતર વિન્યાસની વાત કરીએ, જે મેં ચાર્ટમાં તમને કીધું છે ક્વીન કુંશલ। એ ક્વીન કુંશલ એ કોના જેવો કલિકાંતર વિન્યાસ છે? આચ્છાદિત કલિકાંતર વિન્યાસ છે। એટલે આપણે અહીંયા ક્વીન કુંશલ વિશે સમજતા નથી, બરાબર? પણ જે ચોથા પ્રકારનો કલિકાંતર વિન્યાસ છે એકદમ સરળ છે, પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ, રાઈટ? પતંગિયાકાર કલિકાંતર વિન્યાસની અંદર તમારે કશું યાદ નહીં રાખવાનું। સૌથી મોટું ધ્વજક, બરાબર, બે પક્ષક આવી રીતે, અને એમને સુરક્ષિત રાખતા બે નૌતલ, આને શું કહેવા આવે? ધ્વજક, સૌથી મોટું ધ્વજક। બરાબર, આ પક્ષક અને આ નવતલ, જ્યારે પુષ્પાકૃતિ દોરશું ત્યારે તમારે આની સમજ રાખવી પડશે। પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ વટાણા વાલ જેવા વનસ્પતિમાં જોવા મળે છે, જેમાં સૌથી મોટું ધ્વજક, ત્યાર પછી બે પાશ્વીય દલપત્રો પક્ષકોને આચ્છાદિત કરે છે। ધ્વજક આ જે પક્ષકો છે એમને આચ્છાદિત કરે છે, અને એ પક્ષકો ફરીથી અંદરના બે નાના દલપત્રો જેમને આચ્છાદિત કરે છે, અને આવા કલિકાંતર વિન્યાસને પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ અથવા તો પિચ્છ ફલકીય કલિકાંતર વિન્યાસ કહેવામાં આવે છે। તો આવડશે બધાને, એકદમ સરળ છે, બરાબર? મેં તમને આકૃતિ ડ્રો કરીને સમજાવ્યો આ કલિકાંતર વિન્યાસ, ઓકે? તમને અહીં આકૃતિ આપેલી છે, જુઓ, ચારે ચાર આકૃતિઓ આપેલી છે। હવે આપણે જોઈશું જરાયુ વિન્યાસ। પહેલાં પહેલું તો જરાયુ વિન્યાસ એટલે શું? જરાયુ વિન્યાસ જોઈશું, પ્લેસેન્ટેશન। વિન્યાસ એટલે ગોઠવણી, અને જરાયુ એટલે શું? તો કે બીજા શયની અંદર અંડકોની ગોઠવણી જરાયુ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે। તમે અહીંયા જોઈ શકો છો આ જે ચાર પ્રકાર છે, પાંચ પ્રકાર, અહીંયા આ વટાણા જેવી શિંગ છે, રાઈટ? ત્યાર પછી બીજો પ્રકાર વટાણા જેવી શિંગ છે, ધારાવર્તી જરાયુ વિન્યાસ કહેવામાં આવે છે। ત્યાર પછી અક્ષવર્તી, અક્ષમાં આવેલા છે અંડકો, ત્યાર પછી સી,
चर्मवर्ती एटले के त्वचा आगळ आवेला छे, त्यार पछी डी मुक्त केन्द्र एटले के केन्द्रथी मुक्त, अने त्यार पछी छेल्ला तलस्थ जराय विन्यास। तो जराय विन्यासना पण पांच प्रकार छे, जोईए आपणे। जराय विन्यास पांच प्रकारना छे। पहला पहलू धारावर्ती, त्यार पछी अक्षवर्ती, त्यार पछी चर्मवर्ती। तमारे नाम परथी ज एना अंडकोनी गोठवणी याद राखवानुं छे। त्यार पछी मुक्त केन्द्रस्थ, अने त्यार पछी तलस्थ। क्लियर? हवे धारावर्तीनी अंदर आपणे जोईए, ધારાવર્તીમાં આવી રીતે વટાણાની શીંગ હોય અને અહીંયા અંડકો ગોઠવાયેલા હોય, બરાબર? ફરીથી હું ડ્રો કરું। આ વટાણા છે અને આ જે છે ધાર, એને કહેવાય જરાયુ, બરાબર? ધાર આગળ ગોઠવાયેલા છે એમને કહેવાય ધારાવર્તી જરાય વિન્યાસ। ને ધારાવર્તી જરાય વિન્યાસમાં બીજાશયની વક્ષસેવનીથી એ જરાયુ નિર્માણ પામે છે, બે હરોળમાં અંડકો ઉદ્ભવે છે, દાખલા તરીકે વટાણા, બરાબર? ત્યાર પછી અક્ષવર્તી જરાય વિન્યાસ, અક્ષવર્તી જરાય વિન્યાસ એટલે શું? તો કે આવી રીતે અક્ષમાં આવી રીતે ગોઠવાયેલા હોય, બરાબર? અક્ષમાં છ અંડકો ગોઠવાયેલા છે। તો જ્યારે જરાયુ અક્ષી હોય અને અંડકો જરાયુ સાથે બહુકોટરીય બીજાશયમાં જોડાયેલા હોય, જ્યારે જરાયુ કેવો હોય અક્ષીય અને અંડકો જરાયુ સાથે બીજાશયમાં ગોઠવાયેલા હોય, એમને કહેવાય અક્ષવર્તી જરાયુ વિન્યાસ, જેનું ઉદાહરણ છે જાસૂદ, ટામેટા, લીંબુ। તમે જાસૂદમાં તો નહીં જોયું હોય, પણ ટામેટા અને લીંબુને તમે અડધું કાપજો આડું, તો તમને આ જે રચના છે ને એ રચના જોવા મળશે, બરાબર? ત્યાર પછી આવશે નંબર ત્રણ, ચર્મવર્તી। ચર્મવર્તી જરાય વિન્યાસ ઉપરના જેવું જ છે, થોડુંક અલગ છે। આવી રીતે જો આ જરાયુ, સોરી અંડકો, બરાબર આવી રીતે હોય। તો ચર્મવર્તી જરાયુ વિન્યાસ એટલે શું? તો કે અંડકો બીજાશયની અંદરની દિવાલ પરથી અથવા તો આ જે પરિઘ ભાગ છે એ પરિઘ ભાગ પરથી વિકાસ પામે છે। બીજાશય એક કોટરીય હોય છે, પરંતુ ખોટા પડદાનું નિર્માણ થાય છે અને બીજાશય દ્વિકોટરીય બને છે। ખોટો પડદો એટલે કે કુટપટ, જેનું ઉદાહરણ છે રાઈ અને દારૂડી, બરાબર? ત્યાર પછી છે આવશે મુક્ત કેન્દ્રસ્થ જરાય વિન્યાસ। ચોથો પ્રકાર છે મુક્ત કેન્દ્રસ્થ
मुक्त केन्द्रस्थ एटले शू? तो के ज्यारे अंडगो केन्द्र धरी पर उद्भवे अने पड़दा गैरहजर होय एमने कहेवाय मुक्त केन्द्रस्थ। ज्यारे अंडको केन्द्रस्थ धरी पर उद्भवे एटले के सेंटर में परंतु पड़दा गैरहजर होय एमनी वच्चे कोई पड़दो होय नहीं एवा जराय विन्यास ने मुक्त केन्द्रस्थ कहे छे। उदाहरण अहींया तमने आपेला छे डायन्थस अने प्राइमरोज, बराबर। एनी आकृति हूँ तमने समझाव तो आ रीते सीम्पल ड्रॉ करवानू छे। आवी रीते मुक्त केन्द्र फूल बनावानू छे, राइट। आ शू छे? अंडको छे, बराबर। ने त्यार पछी तलस्थ, कि अंडको तलस्थ भागे होय छे, बीजा सेना तल भागे जरायु विकास पामे अने त्याज अंडको जोड़ायेला होय छे। दाखला तरीके सूर्यमुखी अने गलगोटा। सूर्यमुखी अने गलगोटा में आज जरायु विन्यास छे ए आवी रीते तलस्त होय छे। बराबर। तो आ थई गयो जराय विन्यास अने कलिकांतर विन्यास। याद रखजो कलिकांतर विन्यास एटले दलपत्र ने वज्रपत्र ने गोठवणी, जेने कलिकांतर विन्यास कहेवाय, जेना चार प्रकार छे अने ए चारे चार प्रकारना उदाहरण भी जुदा जुदा छे। धारास्पर्शी, व्यावृत, आच्छादित अने पतंग्याकार, राइट। जयरे जरायु विन्यास एटले शू? तो कि बीजाशयनी अंदर जे अंडको उद्भवे छे ए अंडकोनी गोठवणी ने जरायु विन्यास कहेवामां आवे छे। अने ए जरायु विन्यासना पांच प्रकार छे धारावर्ती, अक्षवर्ती, चर्मवर्ती, मुक्त केन्द्रस अने तलस्थ, बराबर। आज छे ए चार्ट प्रमाणे याद रखजो अने आकृति साथे याद रखजो तो तमने ऑटोमेटिक एनु लखाण अने एना उदाहरणों याद रहेशे। धारावर्ती एटले धार पर गोठवायेला होय बीजांड अथवा तो अंडको। अक्षवर्ती एटले अक्षमां गोठवायेला होय, बराबर। चर्मवर्ती एटले चामड़ी बाजू गोठवायेला होय एटले के धार ऊपर परिघवर्ती भागमां अथवा तो बीजाशयनी अंदरनी दीवाल पर गोठवायेला होय छे। त्यार पछी मुक्त केन्द्रस एटले के अंडको केन्द्र धरी पर उद्भवे छे परंतु पड़दा गैरहजर छे, बराबर। एटले आजु परिघ विस्तारमां नहीं सेंटरमां, एटला माटे एने कहेवाય मुक्त केन्द्रસ। અને ત્યાર પછી બીજાશયના તલસ્થ ભાગે એ અંડકો ઉદ્ભવે છે ને ત્યાં જ એમની ગોઠવણી થાય છે, એટલા માટે એમને કહેવામાં આવે છે તલસ્થ જરાયુ વિન્યાસ। આવડશે બધાને, બરાબર। હવે આના પછીનો પોઈન્ટ છે ફળ, બીજ। ફળ એમાં સત્ય ફળ, કૂટ ફળ, બરાબર, ફળના ભાગો। ત્યાર પછી બીજ, બીજમાં એકદળી બીજની રચના, દ્વિદળી બીજની રચના। એકદળી બીજની રચનાની અંદર તમને ફળની વાત કરીએ તો તમને ત્રણ પ્રકારના શું કહેવાય લેયર આપેલા હોય છે, આવરણ આપેલા હોય છે, બરાબર। ફળની આજુબાજુ ફલાવરણ હોય છે, બહારની બાજુ બાહ્ય ફલાવરણ, મધ્યમાં મધ્ય ફલાવરણ અને અંદરની બાજુ અંત ફલાવરણ હોય છે। તમે અહીંયા કેરી અને નાળિયેરનું ઉદાહરણ તમને આપેલું છે તો એને પણ ફળ જ કહેવાય। એમાં તમે જોઈ શકો છો કે કેરીમાં ફલાવરણ બહારની બાજુ પાતળું હોય છે અને મધ્યમાં ખાવાલાયક માંસલ હોય છે અને અંદરનું અંત ફલાવરણ ખૂબ જ કઠણ હોય છે। અને ત્યાર પછી મધ્યમાં નાળિયેરની અંદર સેમ બહારનું અને અંદરનું ફલાવરણ કેરી જેવું હોય છે પરંતુ મધ્યનું ફલાવરણ રેસામય તંતુમય હોય છે। ત્યાર પછી તમને બીજ આપેલું છે જે આ ફળ બીજ એકદળી બીજની રચના દ્વિદળી બીજની રચના છે એ તમને સિલેબસમાં આપેલા નથી, એટલે કે સિલેબસમાંથી રિડ્યુસ થઈ ગયા છે, તે છતાં પણ હું તમને ઓવરવ્યૂ સમજાવીશ, ઓકે। સો અહીંયા આપણે કલેકાંતર વિન્યાસ, જરાય વિન્યાસ જોયું અને ફળની થોડી ઘણી માહિતી મેળવી। નેક્સ્ટ સેશનની અંદર આપણે બીજ, દ્વિદળી બીજની રચના, એકદળી બીજની રચનાની માહિતી સમજી અને ત્યાર પછી આપણે કુળ વિશે સમજીશું, ઓકે।